नमस्कार विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जियाभाई प्राइमरी स्कूल द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सौनु स्वागत छे। आज आप धोरण पांच में अंग्रेजी विषय अभ्यास करीशुं। अंग्रेजी में आपणे डिटेल स्टेप 13, 14, 15 भणी रह्या छीए। तेमां आजे आपणे एक्टिविटी 2 नो अभ्यास करीशुं, जेनुं नाम छे ध क्लास गोज फॉर अ पिकनिक, एटले के वर्ग सहेल पर जाय छे। तो विद्यार्थी मित्रों, आ वार्ता ने समझिए ते पहला आपणे तेना शब्दार्थ समझी लईए। CLASS क्लास एटले वर्ग, PICNIC पिकनिक एटले सहेल, PLEASE प्लीज एटले मेहरबानी करीने, TEACHER टीचर एटले शिक्षक, LET apostrophe S એટલે કે લેટ્સ એટલે ચાલો, CHILDREN ચિલ્ડ્રન એટલે બાળકો, અહીંયા બાળકો એ ચાઇલ્ડનું બહુવચન છે ચિલ્ડ્રન, ટુ ડિસાઇડ DECIDE ડિસાઇડ એટલે કે નક્કી કરવું, ટુ ટેક TAKE ટેક એટલે લેવું, WENT વેન્ટ એ ગોનું ભૂતકાળ છે, ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયા, SPOT સ્પોટ એટલે સ્થળ, JUNGLE જંગલ એટલે જંગલ અથવા વન, ટુ ગેટ ડાઉન GETDOUN ગેટ ડાઉન નીચે ઉતરવું, ટુ સ્ટાર્ટ STARTટુ સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું, ટુ વોક એટલે ચાલવું, ટુવર્ડ્સ TOWARDS ટુવર્ડ્સ એટલે કે ની તરફ, SUDDENLY સડનલી એટલે અચાનક, ટુ રેઇન એટલે વરસાદ વરસવો, SAW સો એ સીનું ભૂતકાળ છે, સી એટલે જોવું થાય અને સો એટલે જોયું, BUILDING બિલ્ડિંગ એટલે મકાન, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, રેન એ રનનું ભૂતકાળ છે, રન એટલે દોડવું અને રેન એટલે દોડ્યું, DOOR ડોર એટલે દરવાજો અથવા બારણું, OPEN ઓપન એટલે ખુલ્લું, ટુ એન્ટર ENTER એન્ટર એટલે પ્રવેશ કરવો, VERY વેરી એટલે ખૂબ જ, DIRTY ડર્ટી એટલે ગંદું, HOUSE હાઉસ એટલે ઘર, INSIDE ઇનસાઇડ એટલે અંદર, ટુ શાઉટ SHOUT શાઉટ એટલે કે બૂમ પાડવી, ટુ સ્ટે STAY સ્ટે એટલે રહેવું અથવા રોકાવું, TIME ટાઈમ એટલે સમય, ટુ થિંક THINK ટુ થિંક એટલે કે વિચારવું, ટુ ક્લીન CLEAN ક્લીન એટલે સાફ કરવું, KITCHEN કિચન કિચન એટલે રસોડું, BIG બિગ એટલે મોટું, ROOM રૂમ એટલે ઓરડો, ટુ સ્વીપ SWEEP સ્વીપ એટલે વાળવું,
FLOOR फ्लोर एटले भय तळियू। स्वेप्ट स्वेप्ट ए स्वीपनु भूतकाळनु रूप छे। स्वीप एटले वाळवू अने स्वेप्ट एटले वाळ्यू। तो विद्यार्थी मित्रों हवे आपणे आ वार्ताने समझिए। तो अहींया तमे चित्रमां जोई शको छो कि आ पहली जे एक्टिविटी थी आपणी 1 2 3 लिटल स्टेप एमां जे क्लास हतो लीली बीली अने गुल्लू वाळो एज क्लास छे, परंतु हवे ते क्लास पिकनिक माटे जाय छे। तो चालो आने आपणे समझिए। तो वर्गना विद्यार्थी कहे छे लेट्स गो फॉर अ पिकनिक, चालो सहेल पर जाइए। એટલે અન્ય વિદ્યાર્થી પણ કહે છે યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક, કે હા અમારે સહેલ પર જવું છે। બીજો એક વિદ્યાર્થી પણ ટીચરને કહે છે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, અમે સહેલ પર જઈ શકીએ પ્લીઝ। પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક, प्लीज़ बहन चालो सहेल पर जाइए। त्यारे टीचर पण मानी जाय छे अने ते पण कहे छे ओके लेट्स गो, सारू चालो जाइए। त्यारबाद तेओ पिकनिक पर जवा माटे निकले छे। सो द चिल्ड्रन ऑफ क्लास 5 डिसाइडेड टू गो फॉर अ पिकनिक, आम ધોરણ 5ના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો। તે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન, તેઓ બસમાં સુંદરવન ગયા। ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, તે જંગલમાં એક સહેલનું સ્થળ છે। ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ, તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા। નીચે ઉતરીને તેઓ હવે આગળ જંગલ તરફ ચાલવા માંડે છે। ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ, તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું। સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, અચાનક વરસાદ વરસવા માંડ્યો। દે શો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, તેમણે તેમની સામે એક મકાન જોયું। ધે રેન ટુવર્ડ્સ ઇટ, તેઓ તેની તરફ દોડ્યા। ધ ડોર વોઝ ઓપન, બારણું ખુલ્લું હતું। ધે એન્ટર્ડ, તેઓ અંદર પ્રવેશ્યા। ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ, તે ખૂબ ગંદુ ઘર હતું। ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ, તેમણે અંદર કોઈ દેખાયું નહીં, તેથી તેઓએ પછી બૂમો પાડવાનું શરૂ કર્યું। ધે શાઉટેડ, તેમણે બૂમ પાડી। તેમના ટીચર કહે છે હેલો એનીબડી ધેર, હેલો કોઈ છે? વિદ્યાર્થી પણ કહે છે હેલો એનીબડી ધેર, હેલો કોઈ છે? તેથી અન્ય વિદ્યાર્થી કહે છે ઇટ્સ રેનિંગ, વરસાદ વરસી રહ્યો છે। કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ, અમે થોડો સમય અહીં રહી શકીએ? એટલે અન્ય વિદ્યાર્થી કહે છે કે યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર, હા મને લાગે છે કોઈ નથી। લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ, ચાલો થોડો સમય અહીં રહીએ। બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી, એક વિદ્યાર્થી કહે છે પણ મેડમ ઘર કેટલું ગંદુ છે। તેથી તેમના મેડમ
તે લોકોને કહે છે લેટ્સ ક્લીન ઇટ, ચાલો તે સાફ કરીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન, તમે ચાર રસોડું સાફ કરો. એન્ડ ફોર ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ, તમે ચાર આ મોટો ઓરડો સાફ કરો. મિસ ગૌરી પછી કહે છે, મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર, કુમારી ગૌરીએ કહ્યું ભોય સાવરણીથી વાળો. પપ્પી સેડ આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, પપ્પી બોલ્યો હું ભોય સાવરણીથી વાળીશ. પપ્પી સ્વેપ્ટ ધ ફ્લોર, પપ્પીએ ભોંય સાવરણીથી વાળી નાખ્યું. થસ ધે ક્લીન ધ રૂમ, આમ તેઓ બધાએ જ મળીને શું કર્યું, ઓરડો આખો સાફ કરી નાખ્યો. તો આમ આ વાર્તા અહીં આપણી પૂરી થઈ. આપ સૌનો ખૂબ આભાર.